તો જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે કયો પાઠ ભણ્યો હતો? બધાને યાદ છે, પ્રકરણ 17. જોજો, ચલો રિવાઇઝ કરીએ થોડુંક. આપણે યાદ આવ્યું? કોની વાત કરેલી હતી અહીં? તેજલની. તેજલ અમદાવાદમાં. તો આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 18, ગામ ગામના પાણી. દેખાય છે અહીંયા શું છે આ ચિત્ર? શેનું છે? આ ગામડાનું ચિત્ર છે. કઈ રીતે ખબર પડે? તો એના ઘર, પછી આ કૂવાની જે આ બધી રીતો છે એના પરથી આપણે ખ્યાલ આવે છે કે આ ગામડું છે. અહીં સ્ત્રીઓ શું કરે છે? પાણી ભરે છે, બરાબર. તો શરૂ કરીએ આપણું પ્રકરણ 18, ગામ ગામના પાણી. તરસ કેવી રીતે છીપાવવી? બધાને ખબર છે તરસ કઈ રીતે છીપાવી શકીએ? આપણે પાણી પીને, બરાબર ને? ચાલો. કિપ્પલ પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો. તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે. પપ્પાએ મહેમાનને આવકારો આપ્યો. તેમણે રૂચનને તેમના માટે ઠંડુ પીણું લાવવા કહ્યું. મહેમાને કહ્યું, હું ઠંડુ પીણું લઈશ નહીં, મને એક ગ્લાસ પાણી આપો. હવે જો કિપ્પલ પુસ્તક વાંચતી હતી, જો આ કિપ્પલ છે, પુસ્તક વાંચતી હતી, અને ત્યારે જેણે દરવાજા પાસેથી અવાજ સાંભળ્યો, તો શું જોવે છે? તો કે મહેમાન છે એ આવ્યા છે. એના પપ્પા છે એ મહેમાનને લઈને અંદર આવે છે, આવકારો આપે છે. અને શું કહે છે કે ઈ રૂચન, એટલે કે એનો ભાઈ હશે, રૂચનને કહે છે કે તું જા અને મહેમાન માટે ઠંડુ પીણું લઈ આવ, એટલે કે શરબત કે કોલ્ડ ડ્રિંક્સ કે કંઈક લઈ આવ. તો મહેમાન શું કહે છે કે મારે કોલ્ડ ડ્રિંક્સ પીવું નથી, પણ મારે શું જોઈએ છે? એક ગ્લાસ પાણી. પપ્પાએ કહ્યું, આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી, તે ચોખ્ખું પણ દેખાતું નથી. સારું રહેશે જો તમે તે પાણી ન પીવો. અમારી પાસે તો છૂટકો નથી, એટલે આવું પાણી પીવું પડે છે. જો શું કહે છે એના પપ્પા કે આજકાલ અમારે ત્યાં પીવાનું પાણી જ નથી આવતું, અને જે પાણી છે બરાબર એ એકદમ ગંદુ છે, એકદમ ચોખ્ખું પાણી નથી, સ્વચ્છ પાણી નથી. તો અમારે તો જો અમારી તો મજબૂરી છે કે એ પાણી અમારે પીને જીવન ગુજારવું પડે, પણ તમે ન પીવો એ પાણી તો વધારે સારું છે. જો દેખાય છે અહીંયા ચિત્રોમાં. ચાલો હવે આગળ જુઓ. આ તો ચર્ચાઓ છે, આપણે અત્યારે કરવાની નથી. આપણે વર્ગખંડમાં હોય તો આપણે કરી શકીએ. હવે છે પાણીની રમતો. શું છે? પાણીની રમતો. ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે. એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા. ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા. નીરુએ કહ્યું, જો સચિન, પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે? આ બાજુ મોટા તળાવો. સચિને કહ્યું, છપ છપ છપ. બંને એ પાછળ જોયું, ઝૂમ ઝૂમ ઝૂમ. અવાજ કરતા પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા. સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો. થોડી જ ક્ષણોમાં તે ધબાક કરતો પાણીમાં પડ્યો. નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી. પછી તરત તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો. દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. જો પાણીની રમત. હવે બીજી વાત કરે છે, બરાબર. એક વાત આપણે કિપલના ઘરની વાત કરી, એના પપ્પા એના મહેમાનને લાવે છે. પછી શું છે? રૂચન છે એ ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ લેવા જાય છે, એ આપણે જોયું. હવે ઉત્તર ગુજરાતના વોટર પાર્ક છે. સચિન અને નીરુ બે બાળકો છે, એના માતા પિતા સાથે શું કરે છે? બંને વોટર પાર્ક જઈ છે, અને ત્યાં મોટા મોટા ફવારા છે, અને એવડું મોટું વોટર પાર્ક છે, ઘણી બધી રાઇડ્સ પણ આવેલી છે, ઘણા મોટા મોટા તળાવો છે. આ બધું જોઈને બંને બાળકો છે એ ચકચકિત થઈ જાય છે. અને મોટી પોળી લપસણી જે ઉપર એકદમ હતી, અને ત્યાંથી નીચે તમે આવો એટલે તમે પાણીમાં ધુબાકો મારો. તો આવું બધું તે જોવે છે. અને આ સચિન છે એ શું કરે છે? લપસણીમાં ખૂબ જ ઉપર ચડે છે, અને પછી શું કરે છે? ત્યાંથી થોડીક ક્ષણોમાં તે પાણીમાં ધબાકો મારે છે. અને આ બધું જ નીરુ આશ્ચર્યથી જોવે છે. અને આટલી આ બધી પ્રક્રિયાઓ ચાલતી હોય છે ત્યાં તરત જ પાર્કની બહાર એક મોટો અવાજ આવે છે, અને દરેક જણ છે એ દરવાજા પાસે દોડ્યા.
અને ત્યાં લોકો શું જોવે છે તો પેજ ટર્ન કરો ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ ઘડા લઈને ઊભું હતું એક નાનું બાળક ખાલી બોટલ લઈ તેની માતાને વળગેલું હતું સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ શું વાત છે તેણે પૂછ્યું મહિલાએ ગુસ્સેથી જવાબ આપ્યો તમે પૂછો છો શું વાત છે અમારા કૂવામાં પાણી નથી અઠવાડિયામાં એક દિવસ પાણીનો ટેન્કર આવે છે ત્યારે જ અમને પાણી મળે છે આજે તે નથી આવ્યો અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે અમે શું કરીએ કહો તમે સમજી જ ગયા હશો આપણે વાત કરીએ એના ઉપરથી કે એ ટોળું હતું લોકોનું કે જેની જે દર અઠવાડિયે પાણી એને ખાલી એક ટેન્કર પાણી મળે છે પીવા લાયક બરાબર તો આજે વખતે એ ટેન્કર પણ આવ્યું નથી અને અહીં રાઇડ્સમાં અને વોટર પાર્કમાં ઘણું બધું પાણી એમને વેડફાય છે બરાબર તો એના માટે આ બધા આવ્યા છે જો આ તમને દ્રશ્ય દેખાય છે આ બેનના હાથમાં ઘડો છે પછી આ એક બેન છે એ ડોલ લઈને આવ્યા છે અને એક નાનકડું બાળક છે જેના હાથમાં બોટલ છે બરાબર અને આ છે આ કોણ બાળક છે તો એ બાળક આપણો કેરેક્ટર એટલે કે આપણું સચિન છે અને એ બધું પૂછે છે બરાબર તો અહીં આ જે ચર્ચા છે એ અહીંયા સંવાદ પૂરો થાય છે હવે પાછો નેક્સ્ટ સંવાદ આવશે હવે આ બધા અલગ અલગ સંવાદો છે આ સંવાદોથી આપણે ખાલી એટલું જ શીખવાનું છે કે બધા ગામ ગામમાં જાઓ અલગ અલગ જગ્યાએ જાઓ તો બધાને પાણીના કાંઈક ને કાંઈક પ્રશ્નો રહેલા છે તો ગામડાની વાત કરી તો એ લોકોને કૂવાનું ગંદુ પાણી પીવું પડે છે એકદમ બરાબર એ આપણે પહેલો ભાગ જોયો હવે આ બીજા ભાગમાં વોટર પાર્કની વાત કરી છે હવે શું આ પી શકાય ક્વેશ્ચન પૂછ્યો છે અને ત્રીજો ભાગ છે અહીંયાથી બરાબર આપણને થોડા પ્રશ્નો પૂછ્યા છે તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે ક્યારે ત્યારે તમે શું કરો છો જો શું કહે છે આપણને અહીં કે તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે તો ઘણી વખત પાણી ઉનાળામાં ન આવતું હોય અથવા તો એકાત્ર આવતું હોય તો એવી પરિસ્થિતિમાં આપણા ઘરે પાણીની અછત થઈ શકે છે અચાનક કોક મહેમાન આવ્યું હોય અને આપણા ઘરે પાણી એકાત્ર આવતું હોય તો પણ એવી પરિસ્થિતિ આવી શકે તો ત્યારે આપણે શું કરીએ તો ત્યારે આપણે બહારથી પાણી મગાવીએ છીએ બરાબર અથવા તો આપણે અરસ પડોશમાંથી કે કંઈક તળાવમાંથી કે કૂવામાંથી કે કંઈક રીતે મેળવતા હોઈએ છીએ પાણી તમે ક્યારેય પાણીમાં રમ્યા છો ક્યાં અને ક્યારે તો ઘણી જગ્યાએ ઘણા બાળકો રમ્યા હશે જેમ કે નદી છે તળાવ છે બરાબર કાં પછી તમે સ્વિમિંગ પૂલમાં ગયા હશો કાં પછી કોઈ વોટર પાર્કમાં ગયા હશો તો એ લખવાનું તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે કેમ તો આ બધાનો પર્સનલ મેટર છે કે આપ ઘણા બાળકોને રમવા દે પણ ખરા અને ઘણાના ઘરેથી ના પણ પાડે તો એ તમારે જાતે લખવાનો છે તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે ચર્ચા કરો ઘણી વખત એવું બને કે ઘરમાં કોકે પાણીનો નળ છે એ પાણી લેવા માટે ચાલુ કર્યો હોય અને પછી એ પાણીની ડોલ કે કાંઈ પણ રાખ્યું હોય તે છલકાઈ જાય અને પાણી એમને વેસ્ટ જતું રહે છે ઘણી વખત એવું પણ બને કે પાણી જ્યારે આવ્યું હોય ત્યારે પાણી ભરાઈ જાય ત્યારે જે વધે છે પાણી એ તે એમને રોડ રસ્તા પર કે ગમે તે માર્ગ પર જતું રહેતું હોય છે તો એ પણ પાણીનો બગાડ જ છે ઘણી વખત આપણે પાણી જેટલું નથી પીવું એના કરતાં વધારાનો ગ્લાસ આપણે ભરી લેતા હોઈએ છીએ અને પછી વધારાનું પાણી છે તે આપણે જવા દેતા હોઈએ છીએ તો આવું ન કરવું જોઈએ બરાબર જેથી આપણે પાણીનો બચત કરી શકીએ વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી તેના વિશે વિચારો અને ચર્ચા કરો જો તમે વોટર પાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો ચાલો જો સૌથી પહેલાં તો શું થાય છે કે એક જગ્યાએ વોટર પાર્કમાં પાણી જ પાણી છે અને બીજા બાજુના ગામડામાં જ લોકોને પીવા પણ પાણી મળતું નથી તો ચાલો હવે જો શું આ પી શકાય એલિસ બ્રિજ અમદાવાદ લિફ્ટ 20મા માળે ઊભી રહી સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે આજે શાળામાં રજા છે સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો તેની માતા ત્યાં કામ કરતી હતી તે ઘર શાંત
साफ अने चमकतु हतु। अंजू समाचार पत्र वाँचती हती। स्मित ने जोई तेने हसीने पूछ्यु, शुं आजे रजा छे? मैडमे टीवी चालू कर्यु अने थोड़ी ज वार मां स्मित कार्टूननी दुनिया मां खोवाई गयो। एटलामां अंजू मैडमे बूम पाड़ी, अरे छाया, आ विस्तारना पीवाना पाणीमां गटरनुं पाणी भळी गयुं छे, એમ સમાચાર પત્રમાં છે। આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા અને ઉલટી થઈ ગયા છે। તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે, થોડાક તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘરે માટે ઉકાળેલું પાણી લઈ જા। સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો। આજે ઘરના પાણી માટે લાઇનમાં ઊભા રહેવામાંથી રજા મળી। જો હવે અહીંયા જો આખી વાત અલગ કરી છે, એલિસ બ્રિજ છે અમદાવાદ, ત્યાંની વાત ચાલે છે। હવે લિફ્ટ છે 20મા માળે ઊભી હતી અને સ્મિત છે એને લિફ્ટમાં જવું ખૂબ જ ગમે છે। હવે તે તેની માતાની સાથે, તેની માતા જ્યાં કામ કરે છે તે ઘરે ગયો હોય છે અને ત્યાં અંજુ મેડમ એ બેનનું નામ છે। તો શું થાય છે, અંજુ મેડમની પાસે જાય છે તો એ કહે છે કે તારે આજે રજા લાગે છે? તો સ્મિત કહે છે કે હા, આજે મારે રજા છે। અને અંજુ મેડમ છે તેણે શું કરી દે છે, ટીવીમાં કાર્ટૂન શરૂ કરી દે છે અને થોડી જ વારમાં તો સ્મિત છે એ કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ જાય છે। તો એટલામાં અંજુ મેડમ છે એ બૂમ પાડે છે છાયાને, કોણ, સ્મિતની માતા છાયા, કે તમારા વિસ્તારમાં જે પાણી છે ને એ પીવાના પાણીમાં ગટરનું પાણી પણ ભેગું મિશ્રણ થઈ ગયું છે, એટલે તમારે ગંધારું પાણી આવવાના કારણે ત્યાંના માણસો છે તે બીમાર પડે છે, એને તાવ, શરદી, ઉધરસ, ઉલટી, ઝાડા, આ બધા જ પ્રશ્નો ક્યાંથી થાય છે, પાણીના લીધે થતા હોય છે। તો આવી પરિસ્થિતિમાં શું કરે છે અંજુ? અંજુ કહે છે કે તમે થોડાક તપેલા જે કાલનું પાણી ભરેલું છે તે શું કરો, એકદમ ઉકાળી લો અને એ પાણી તમે તમારા ઘરે લઈ જજો। એટલે સ્મિત તો રાજી થઈ જાય છે કે આજે પાણી ભરવાનું નથી, આજે પાણીની લાઇનમાં ઉભવામાંથી છૂટી। ચાલો જો, અંજુ સમાચાર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી? કેમ કે એને સમાચારમાં, ન્યૂઝપેપરમાં વાંચ્યું ને, જો આ દેખાય છે ચિત્રમાં, આ 20મા માળે લિફ્ટ છે બરાબર, પછી આ છે અંજુ, આ અંજુબેન છે, પછી આ સ્મિત છે અને આ છે, કોણ છે, આ એની, સ્મિતની માતા છાયા બરાબર। ચાલો તો તમે અહીં ત્રણ વસ્તુ જોઈ હશે, ત્રણ ભાગમાં આપણે આખું જોયું, તો અહીં આપણને જો મીઠા અને ખાંડનું મિશ્રણ બનાવવાનું છે બરાબર। ખાંડ છે એ પાણીમાં ઓગળી જશે અને મીઠું પણ પાણીમાં ઓગળી જશે। હવે ખાંડ છે એ પાણી કેવું લાગશે, મીઠું મીઠું લાગશે અને મીઠાવાળું છે એ શું થશે, ખારું લાગશે। હવે જો ઉકાળેલા પાણીમાં એક ચમચી ખાંડ ચપટી મીઠું નાખો અને ઠંડુ થવા દો, આ મિશ્રણને ચાખો, પાણી આપણા આંસુ કરતાં વધારે ખારું થવું જોઈએ નહીં। જ્યારે વ્યક્તિને ઝાડા અને ઉલટી થતા હોય ત્યારે મિશ્રણને પીવડાવવું અને સાથે હળવો ખોરાક આપવો। નાના બાળકોને માતાનું દૂધ સતત આપવું જરૂરી છે, થોડી દવા લેવી પણ જરૂરી છે, તે ઘરે બનાવેલ પણ હોઈ શકે છે, જો ઝાડા અને ઉલટી બંધ ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। હવે જો અહીં આપણને પહેલાં તો શું કહે છે કે અહીં આપણે એક પ્રયોગ કરવાનો કહે છે બરાબર, તો એ બધું ઝાડા ઉલટીની દવાઓ બનાવવા માટે કહે છે કે ઝાડા ઉલટી જ્યારે થતા હોય ત્યારે સામાન્ય રીતે આપણે કાળી કોફી પીએ છીએ, ન મટે તો આપણે ડૉક્ટરની સલાહ લઈને દવા લઈએ છીએ, હળવો ખીચડી અને છાશ દહીં એવો નાનો અને હળવો જે ભારેખમ નથી તેવો ખોરાક ખાઈએ છીએ, તો આવી બધી સલાહો આપણે કરતા હોઈએ છીએ। તો પાણી ન હોવાથી કે દૂષિત પાણી હોવાથી સંસારમાં, જીવનમાં ઘણા બધા પ્રશ્નો આવે છે અને તમામ પ્રશ્નો અને જે મુશ્કેલીઓ છે એ અહીં આપણે સમજી શકીએ છીએ કે પાણી વગર ગામડાના લોકોની હાલત કેવી થતી હશે। વિચારો, તમને અઠવાડિયાથી પાણી ન આપે, મહાનગરપાલિકા છે, તમને અઠવાડિયાથી પાણી ન આપે તો તમારી પરિસ્થિતિ કેવી થાય?
તમારે રોજ ટેન્કરના ટેન્કર પાણી મંગાવવું પડે અને એ ટેન્કરનું પાણી છે એ પીવા લાયક તો નથી જ, બરાબર. એ આપણે બીજા કામમાં યુઝ કરી શકીએ પણ એનો ઉપયોગ પીવા માટે તો નથી જ કરી શકવાના. તો આવી પરિસ્થિતિમાં લોકો કેમ જીવતા હશે? તો આપણે બધા લોકોની જરૂરિયાતોને અને પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને રોજ ઘરે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણા લીધે પાણીનો ક્યાંય બગાડ થવો જોઈએ નહીં. અને જ્યારે આપણે બની શકે કે કોકવાર પાણી આપણે વધારે લઈ લઈએ, ગ્લાસમાં જેટલું પીવું નથી એના કરતાં વધારે લઈ લઈએ છીએ, તો શું કરવાનું? એવી પરિસ્થિતિમાં આપણે એક ડોલ રાખવાની, એક બાલટી રાખવાની. એ બાલટીમાં આપણે વધારાનું જે પાણી છે આવું તે ભેગું કરવાનું. હવે એ પાણીથી આપણે વાસણ સાફ કરી શકીએ, કપડાં ધોઈ શકીએ, ફળિયાદ સાફ કરી શકીએ. તો આવા વિચારથી જ આપણે પાણીની બચત કરી શકીએ છીએ. જળ છે તો જ જીવન છે, જળ વગર જીવન શક્ય નથી. અને આપણે પાણીને બચાવશું તો આપણે પાણી બચાવશે. આ પાઠ આપણે ઘણું બધું સમજાવી જાય છે કે ગામ ગામની પરિસ્થિતિ અલગ છે પણ બધે એક પરિસ્થિતિ તો સરખી જ છે પાણીની. અને એમાં પણ ભર ઉનાળાની પાણીની સમસ્યાઓ છે તે ખૂબ જ ગંભીર સાબિત થયેલી છે. તો આવી પરિસ્થિતિઓમાં, આવી મુશ્કેલીઓમાં સમગ્ર બધા લોકોએ આપણે એકી સાથે સમજશું તો જ પાણીને બચાવી શકશું. તમને ખબર છે બાળકો, આપણા પૃથ્વી ઉપર પીવાનું માત્ર 1% જ પાણી છે. 1% જ ભાગ માત્ર પાણી પીવાનો છે. તો હવે 1% જ ભાગ છે એને પણ આપણે સુરક્ષિત નહીં રાખીએ, એમાં પણ આપણે કચરો ઠલવશું, નદી નાળા સાફ નહીં રાખીએ, તો ભવિષ્યમાં આપણે પાણીની તકલીફો ખૂબ જ પરેશાન કરવાની છે. એ આપણે હાલના સમયમાં પણ ઉનાળામાં જોઈએ જ છીએ, બરાબર. તો આપણે સમજવું જોઈએ અને પાણીની બચત કરવી જોઈએ, પાણીનો બગાડ અટકાવવો જોઈએ, લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ. અને જાગૃતતા લાવવા માટે શરૂઆત આપણે આપણા ઘરથી કરવી જોઈએ. આપણા ઘરના લોકોને આપણે સમજાવીએ, બરાબર. ઘરના લોકોને આપણે સમજાવીએ, હવે દરેક બાળક પોતાના ઘરને સમજાવે તો એમ કરીને જ આપણે જગતને, સમાજને સુધારી શકીએ અને પાણીની બચત કરાવી શકીએ, બરાબર. અહીં આપણો આ પાઠ આપણો અહીં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું બીજા પાઠથી, બરાબર. બીજો પાઠ એટલે પાઠ નંબર 19, સાથે જમીએ. સરસ મજાનો પાઠ છે, તો એ આપણે ફરી નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.